વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા પ્રકરણના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ. સંખ્યાત્મક ગુણધર્મ આપણે આગળના એપિસોડની અંદર આપણે જોયું તો અભિસરણ, અભિસરણ દબાણ, સમદાબી દ્રાવણો, હાઇપરટોનિક, હાઇપોટોનિક, સમદાબી, અભિસરણ દબાણ આ બધી સંખ્યાત્મક ગુણધર્મને આધારે અનુલક્ષીને વાત કરી. હવે છેલ્લા તબક્કામાં આપણે જઈએ તો હવે આવે છે અસામાન્ય મોલર દળ. હવે અસામાન્ય મોલર દળ છે એ શું? તો આયનિક સંયોજનો છે, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ, આ બધા આયનિક બંધન ધરાવતા સંયોજનો જે પાણીમાં દ્રાવ્ય સહેલાઈથી થાય છે. તો આવા દ્રાવણો જે છે એમાં આયનિક પદાર્થનું આયનીકરણ થઈને ધન આયનને ઋણ આયનમાં રૂપાંતર થાય. દાખલા તરીકે એક મોલ પોટેશિયમ ક્લોરાઇડ હોય એને આપણે પાણીમાં દ્રાવ્ય કરી તો દ્રાવણની અંદર K પ્લસ અને Cl માઇનસ વન એમ બે આયનો ઉત્પન્ન થાય. સોડિયમ ક્લોરાઇડને પાણીમાં વિલીન કરી તો એને પ્લસ વન Cl માઇનસ વન એ પ્રમાણે પોઝિટિવ નેગેટિવ આયન ઉત્પન્ન થાય. પોટેશિયમ સલ્ફેટને જો હું પાણીમાં દ્રાવ્ય કરું તો બે મોલ પોટેશિયમ અને એક મોલ સલ્ફેટ આયન. એટલે અહીંયા દ્રાવણની અંદર કણોની સંખ્યા વધે છે. એના હિસાબે આપણે જો અણુભારની ગણતરી કરીએ તો દ્રાવણની અંદર જ્યારે આયનીકરણ થાય ત્યારે ધન આયન અને ઋણ આયન બનવાથી અણુભાર જે સૈદ્ધાંતિક આવવો જોઈએ એના કરતાં ઓછો આવે છે. એટલે સૈદ્ધાંતિક અણુભાર અને પ્રાયોગિક અણુભાર બંને સમાન હોતા નથી. એનું કારણ કે આ સંખ્યાત્મક ગુણધર્મો છે એ કણોની સંખ્યા ઉપર આધારિત છે. એટલે એક મોલ પોટેશિયમ ક્લોરાઇડ રાખું તો કેનો 39 અણુભાર પરમાણુ ભાર અને સીએલનો 35.5, તો એના અણુભાર કરતાં કણોની સંખ્યા બમણી થઈ જાય તો અણુભાર અડધો થઈ જાય. તો સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યો સમાન આવતા નથી. એટલે કે વિયોજન થાય ત્યારે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અણુભાર સમાન આવતા નથી. એટલે સૈદ્ધાંતિક કરતાં પ્રાયોગિક અણુભારનું મૂલ્ય ઓછું આવે છે. એવી જ રીતે બીજી વાત કરીએ તો બેન્ઝીનની અંદર હું બે મોલ એસિટિક એસિડ દ્રાવ્ય કરું તો બે અણુઓ છી અંદર એક અણુ તરીકે વર્તે તો એને સુયોજન કહેવાય. અહીંયા બે અણુ એક અણુ તરીકે વર્તે છે એને ડાઇમર કહેવાય. જો ત્રણ અણુ એક અણુ તરીકે વર્તે તો એ ટ્રાઇમર કહેવાય. તો બેન્ઝીન છે એની અંદર બે મોલ એસિટિક એસિડ દ્રાવ્ય કરું તો અંદર એક અણુ તરીકે વર્તે તો એનો અણુભાર છે દ્રાવણની અંદર આપણે અણુભાર શોધી તો અણુભાર અપેક્ષા કરતાં વધારે આવે. શું કામ? કે બે અણુ એક અણુ તરીકે વર્તે છે એટલે અણુભાર થોડો વધી જાય અને વિયોજનમાં આયનીકરણ થાય એટલે અણુભાર જે આવવો જોઈએ એના કરતાં ઓછો આવે છે. બીજું એસિટિક એસિડ છે એનો બંધારણ જોશો તો બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધન છે અને બેન્ઝીનમાં છે ડાયમર તરીકે વર્તે છે. એટલે કે બેન્ઝીન છે એનો પરાવિદ્યુતા ડાયઇલેક્ટ્રિક અચળાંક નીચો હોય તો એવા દ્રાવણોમાં સુયોજન થાય છે. એ હું તમને બંધારણીય સૂત્રને એ રીતે બતાવું. તો પેલા વિયોજનની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો એને સીએલ છે એનું આયનીકરણ થાય, એને પ્લસ વન સીએલ માઇનસ વન, કણોની સંખ્યા બે થઈ. પોટેશિયમ સલ્ફેટ એનું આયનીકરણ થાય તો બે મોલ કે પ્લસ ને એક મોલ એસઓ ફોર માઇનસ ટુ, કણોની સંખ્યા ત્રણ થઈ. તો અહીંયા એક મોલ દ્રાવણમાં ત્રણ કણો, એક મોલ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણમાં કણોની સંખ્યા બે થઈ. તો આ વિયોજન થયું. નીચે આપણે જઈએ તો જો બે મોલ એસિટિક એસિડ છે એને બેન્ઝીનમાં હું વિલીન કરું તો આ બે અણુઓ છે એ એક અણુ તરીકે વર્તે છે એટલે ડાઇમર તરીકે વર્તે છે. આપણે જોશું તો એસિટિક એસિડનું આ બંધારણીય સૂત્ર સીએ થ્રી સી ડબલ બોન્ડ ઓ ઓ અને એચ, આ એક અણુ, બીજો આ અણુ સીએ થ્રી સી ડબલ બોન્ડ ઓ આ કાર્બન સાથે ઓ અને એચ. તો અહીંયા એચ અને ઓ એની વચ્ચે આ હાઇડ્રોજન બંધ, એવી રીતે અહીંયા પણ ઓ અને એચ એ બેની વચ્ચે હાઇડ્રોજન બંધ છે એટલે બે અણુ એક અણુ તરીકે વર્તે એટલે અણુભાર જે છે અપેક્ષા કરતાં વધારે આવે. તો આ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અણુભાર સમાન નહીં આવતા હોવાથી
વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો જેને વોન્ટોફ અવયવ કહે છે. એને આઈ વડે દર્શાવવામાં આવે છે. એટલે આઈનું મૂલ્ય છે એ કેવી રીતે, તો સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ એ બેનો ગુણોત્તર એને શું કહેવાય, આઈ વોન્ટ ઓફ અવયવ. સામાન્ય મોલર દળ એટલે ખરેખર સૈદ્ધાંતિક રીતે આપણે ગણતરી કરેલું મોલર દળ, અને અસામાન્ય મોલર દળ એટલે આપણે પ્રયોગ કરીને મેળવેલું મોલર દળ. આ બેનો ગુણોત્તર એને શું કહેવાય, વોન્ટ ઓફ અવયવ આઈ. તો એ માટેનું જે સૂત્ર છે એ આપણે જોઈએ. તો જોશો તમે તો આઈ બરાબર શું છે, સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ. હવે સામાન્ય અને અસામાન્ય શબ્દ છે એ જ કરતાં આપણે એમ લખી કે એમસી અપોન એમ ઓ. એમસી એટલે સી એટલે કેલ્ક્યુલેટેડ મોલેક્યુલર વેઇટ, અને ઓ એટલે ઓબ્ઝર્વડ મોલેક્યુલર વેઇટ. ઓબ્ઝર્વડ એટલે પ્રાયોગિક રીતે કરેલું અણુભાર, ને સી એટલે ગણતરી કરેલું અણુભાર, એટલે સૈદ્ધાંતિકને છેદમાં શું, પ્રાયોગિક. એટલે આ જે મૂલ્ય આવે છે એ વોન્ટ ઓફ અવયવ આઈનું મૂલ્ય છે. હવે જો વિયોજન થતું હોય તો મિત્રો યાદ રાખવું, જો વિયોજન થાય તો આઈનું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન વન આવે તો સમજવું કે વિયોજન થયેલું છે, અને આઈનું મૂલ્ય લેસ ધેન વન હોય તો સુયોજન થયેલું છે. તો તમને એમસીક્યુમાં પૂછી શકે કે વિયોજન માટે આઈનું મૂલ્ય કેટલું, સુયોજન માટે આઈનું મૂલ્ય કેટલું. અને જો આઈનું મૂલ્ય એક હોય તો શું થશે, આપણે સમજી શકીએ કે સુયોજન કે વિયોજન થતું નથી. એટલે આ વોન્ટ ઓફ અવયવ છે એને મોલલ ઉન્નયન અચળાંક, મોલલ અવનયન અચળાંક, અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, દ્રવ્યના મોલન્સ જેટલો એટલે રાઉટના નિયમ, એ બધાની સાથે સાંકળેલો છે. અને સાંકળતા એ જે સૂત્ર છે એ હું તમને દર્શાવું છું. જો અહીંયા જોશો તો ડેલ્ટા ટી બરાબર કે બી અપ ઇન્ટુ એમ, એ આપણે જાણી છે. કે બી એટલે મોલર ઉન્નયન અચળાંક, એમ એટલે મોલાલિટી. પણ અહીંયા હું આઈ લગાડી દઉં તો ડેલ્ટા ટી બરાબર આઈ એટલે વોન્ટ ઓફ અવયવ ઇન્ટુ કે બી એટલે મોલર ઉન્નયન અચળાંક ઇન્ટુ મોલાલિટી. હવે કે બીની જગ્યાએ જો હું કે એફ રાખું તો મોલર અવનયન અચળાંક થશે. બીજું આપણે કરીએ તો પાઈ બરાબર આદાબું, તો પાઈ બરાબર સીઆરટી એ અભિસરણ દબાણમાં આપણે ભણી ગયા, તેને આઈ વડે ગુણી નાખી તો પાઈ બરાબર આઈ ઇન્ટુ સીઆરટી. સી એટલે સાંદ્રતા, મોલ પર લીટર મોલારિટી, આર છે એ વાયુ અચળાંક અને ટી છે નિરપેક્ષ તાપમાન, અને બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડોનું સૂત્ર રાઉલ્ટના નિયમનું, તો એના બરાબર આઈ ઇન્ટુ એન ટુ અપોન એન. તો આ છે એ વોન્ટ ઓફ અવયવનો ઉપયોગ કરી ડેલ્ટા ટી એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો કે ઘટાડો, પછી અભિસરણ દબાણ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એ બધાની ગણતરી કરી શકે. તો મિત્રો એક બીજું યાદ રાખવાનું, જેમ દ્રાવણ વિયોજન થાય ત્યારે જેમ દ્રાવણની સાંદ્રતા ઘટતી જાય, જેમ મંદ દ્રાવણ બને, તેમ સૈદ્ધાંતિક કણોની જે સંખ્યા છે એ વધતી જશે. તો એ તમને ઓબ્જેક્ટિવમાં અને તમને પરિશિષ્ટમાં આપેલું છે કે NaCl KCl છે એની સાંદ્રતા છે જેમ જેમ મંદ થતી જશે, જેમ સાંદ્રતા દ્રાવણ છે એની સાંદ્રતા ઘટતી જશે, તો વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય જે છે એ સૈદ્ધાંતિક જે આવતું હોય એની નજીક તરફ આવતું હોય છે. તો એની સાથે મિત્રો અહીંયા બીજું પ્રકરણ છે એ પૂરું થાય છે. સંપૂર્ણપણે આ પ્રકરણ બે પૂરું થયું એટલે હવે મેં તમને પ્રશ્નો પણ મોકલ્યા છે એ બધા લખજો, અને બે ચાર દિવસનો અઠવાડિયાનો ટાઈમ આપું છું હું તમને અગાઉથી જાણ કરીશ, તો આપણે આને માટે પણ એક કસોટી રાખી દઈશું
એમસીક્યુની મોલ લાંબા પ્રશ્નની લાંબા પ્રશ્નો છે, લોંગ ક્વેશ્ચન, એ મેં તમને જવાબ સાથે આપેલા જ છે, એ નોટમાં લખજો અને એનું બરાબર સ્ટડી કરજો. છતાં કંઈ મુશ્કેલી હોય તો ફોન કરી શકો છો. તદઉપરાંત તમે દાખલા જે છે સૈદ્ધાંતિકના શ્રેણીમાં આપણે એ ઉદાહરણના છે એ પછી સ્વાધ્યાયના આપ્યા છે એ ગણવાનો પ્રયત્ન કરજો. કંઈ મુશ્કેલી હોય તો કહેજો. ચાલો મિત્રો, ત્યારે હવે નમસ્કાર.